સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે. સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. તો મહાદેવ ચોક પાસે આવેલ બેકરીમાં ચોરીની ઘટના બની છે. તો મહિલાઓ 70,000 નો સામાન ચોરી કરી અને ફરાર થઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તો પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. તો મહાદેવ ચોક પાસે આવેલ બેકરીમાં ચોરીની ઘટના બની. સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં મહિલાઓ 70,000 નો સામાન ચોરી અને ફરાર થઈ. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. તો મહિલાઓ 70,000 નો સામાન ચોરી કરી અને ફરાર થઈ. તો મહાદેવ ચોક પાસે આવેલા બેકરીમાં ચોરીની ઘટના, આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બનવા પામી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી, જે પ્રકારે આ સમગ્ર ઘટના છે તે સુરતના મોટા વરાછા વિસ્તારની છે. અને મહાદેવ ચોક પાસે આવેલી જે આ બેકરી છે, તે બેકરીમાંથી એક મહિલા જે છે તેને 70,000 ના સામાનની ચોરી કરી છે. વાતોનું કહી શકાય કે જે પ્રકારે દુકાનદારી નજર ન હોય તે પ્રકારે નજર ચૂકવીને આ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. ટૂંકા સીસીટીવી કેમેરા જે છે તેમાં ચેક કરવામાં આવ્યું હતું, તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે મહિલા દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને તેને જ લઈને ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા જે છે તે ચોરી કરતી સીસીટીવી કેમેરામાં ક્લિક થઈ ગઈ હતી. અને કહી શકાય કે આ એક જે બેકરી જે છે તેમાં અનેક વસ્તુઓ જે છે તે સામાન અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યો હતો. તેમાં નજર ચૂકવીને અલગ અલગ જગ્યાએથી 70,000 જેટલી સામાન જે છે તેની ચોરી કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો જે વધુ તપાસ શરૂ કરી છે. જી, આ મહિલાઓ દુકાનમાં કઈ લેવા આવી હતી અને તે સમયે આ ઘટના બની? ચોક્કસ, જે પ્રકારે આ મહિલાઓ દુકાનની અંદર આવી હતી તે દરમિયાન જે કહી શકાય કે જે કાઉન્ટર હોય છે તે કાઉન્ટર ઓળંગી હતી અને કોઈને પણ ધ્યાન ન રહે તે પ્રકારે કાઉન્ટર ની અંદર રહેલા જે રોકડા રૂપિયા હતા, કારણ કે જે પ્રકારે એક પર્સ મૂકેલો હતો અને ખાનામાંથી ડ્રોવર માંથી પર્સ કાઢી તેમાં રહેલા રોકડા રૂપિયા છે તેની પણ ચોરી કરી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ બેકરી ની અંદર જે દુકાન માલિક છે તે હાજર ન હતો અને તે દરમિયાન આ પ્રકારની આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકારે આ બેકરી હતી એટલે કોઈ ને કોઈ કારણોસર આ મહિલાઓ જે છે તે બેકરીની અંદર આવી હતી અને કોઈ વસ્તુ લેવા માટે થઈ અને આવી હતી. તે દરમિયાન જ આ બેકરીની અંદર જે બેકરીનો માલિક હાજર ન હતો અને તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. આ બે મહિલાઓ જે છે આવી હતી, તેમાંથી એક મહિલાએ ડ્રોવર માંથી નાણાંની રોકડા રૂપિયાની ચોરી કરી અને તેથી ફરાર થઈ ગઈ હતી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, મહાદેવ ચોક પાસે આવેલા બેકરીમાં ચોરીની ઘટના બની છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે.